આમાં તો અમે હાર્યા નથી જીત્યા છીએ પણ ધાર્યું પરિણામ ના આવ્યું એ પણ મારા માટે કાર્યકર માટે એક હાર છે તો આ હારમાંથી શીખી અને ફરીથી પ્રજા સાથે પહોંચવાનો પ્રયત્ન રાજસ્થાનમાં બે હજાર ઓગણીસમાં ભાજપનું પરિણામ જે આવ્યું હતું તે ચોવીસ બેઠક સાથે આવ્યું હતું પણ અહીંયા બે હજાર ચોવીસમાં આપ જુઓ તો ચૌદ બેઠકો સુધી એ સીમિત છે દસ બેઠકોનો લોસ સીધો જ અહીંયા આગળ થયો છે કારણ કે ભાજપ બે હજાર ઓગણીસમાં એકલા હાથે ત્રણસો ઉપર જતું રહ્યું હતું આ વખતે એનડીએ સાથે પણ ત્રણસો ઉપર જવું હજી મુશ્કેલ થઈ રહ્યું છે રાજસ્થાનમાં આરએલપી કે જેણે લાસ્ટ ટાઈમ એક ખાતું ખોલાવ્યું હતું તે જ બેઠક આ વખતે પણ તે સિક્યોર કરી રહી છે જોઈ રહ્યા રહ્યા હિમાચલ બતાવી છે છે અનુરાગ ઠાકુર જે તેઓને ખભા પર ઉચકીને તમામ લોકો લઈ જઈ રહ્યા છે સ્વાભાવિક રીતે હિમાચલ પ્રદેશ એ સ્ટેટ રહ્યું કે જેમાંથી આશા હતી તે પ્રમાણેના પરિણામ આવ્યા છે ઓડિશાના દ્રશ્યો કે જ્યાં આગળ શક્યતા પણ ન હતી કદાચ કોઈ વિચાર્યું પણ ન હતું કે ભાજપની આ પરિસ્થિતિ બે હાજર ઓગણીસ ની સરખામણીમાં થઈ શકે છે તે ખૂબ જ સારું ઉપર ગયું પણ એની સાથે સાથે ઉત્તર પ્રદેશમાં એવો પરિણામ ના મળ્યા ના સમાચાર વારાણસી સૌથી મોટા સમાચાર પીએમ મોદીની જીત થઈ છે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીત થઈ છે આંકડો સામે આવશે હમણાં ટૂંક જ સમયમાં પીએમ મોદીની જીત થઈ છે વારાણસીથી થી આ સૌથી મોટા સમાચાર અને આની સાથે રાજેશજી એક સવાલ મારો એ પણ છે કે લોકપ્રિયતાને લઈને પણ હમણાં જે વાત થઈ હતી કોંગ્રેસ તરફથી હવે લોકપ્રિયતા અહીંયા ઘટતી હોય તમને લાગે છે કારણ કે ઉત્તર પ્રદેશના જે પરિણામ આવ્યા

બીજી વસ્તુ એ છે કે વારંવાર નરેન્દ્ર મોદી લોકોની વચ્ચે જાય